શ્રી શાંતિ સુરસજી મહારાજાના ચરણોમાં કોટી સાધન આગળ જેનું પાછું વર્ણન આવવાનું છે, છતાં પણ તમારા સંસારની અનુરૂપ સર્વપ્રથમ અંગુલ આવે છે. અંગુલ નાનામાં નાનું માપ એટલે અંગુલ કહેવાય. ક્યાં ગયા અમરભાઈ? ફોન નંબર મને આપજો એટલે સર્વપ્રથમ અંગુલ આવે. અંગુલ છે ને ત્રણ પ્રકારના હોય છે. અંગુલ કેટલા પ્રકારના? મેં તમને કીધા ત્રણ પ્રકારના. પહેલું અંગુલ આ પહેલું અંગુલ નો પ્રકાર છે. બીજો છે પ્રમાણ અંગુલ. અને ત્રીજો નંબર છે આત્માંગુલ. આત્મ પ્લસ અંગુલ. ત્રણ પ્રકારના અંગુલ છે. પહેલું કયું કીધું? બીજું કયું છે? અને ત્રીજા નંબરમાં હવે પહેલું છે ઉત્સેધાંગુલ. આ બધા પ્રમાણો મેં તમને કહ્યું હતું કે યોજનો. પૃથ્વીનું માપ કીધું શેના ઉપરથી આ શબ્દ નીકળ્યો? હા, નારદમાં 180,000 યોજન યોજન શબ્દ આવ્યો હતો. યોજન એ એક પ્રકારનું વિશેષ માપ છે. એને સમજવા માટે સર્વપ્રથમ અંગુલનું સ્વરૂપ સમજવું પડે. તો પહેલું અંગુલ છે ઉચ્છેદ અંગુલ, એટલે વૃદ્ધિ પામતું અંગુલ તે ઉચ્છેદ અંગુલ કહેવાય. હવે વૃદ્ધિ કેવી રીતના પ્રાપ્ત કરે? તો આ ઉચ્છેદ અંગુલનું માપ 8 જવ જે હોય ને, જવ બધા જોયા છે, જ્વારા રોપણમાં જે જવ વપરાય છે એને આડા ઉપરા ઉપરી મૂકીએ એવા 8 મૂકવાના, એની બરાબર મધ્યવાળો ભાગ જે થાય ને એટલા પ્રમાણને એક ઉચ્છેદ અંગુલ કહેવાય. કેટલું કીધું? 8 જવ આડા ઉપરા ઉપરી મૂકીએ અને વચ્ચેનું જે માપ કાઢીએ અને જે પ્રમાણ આવે ને એને ઉચ્છેદ અંગુલ કહેવાય. હવે જવ કયો લેવાનો? કેટલા જવ બરાબર એક ઉચ્છેદ કીધું? 8 જવ બરાબર એક ઉચ્છેદ. પરંતુ આડા ઉપરા ઉપરી મૂકવાના બરાબર, એના મધ્ય ભાગને એક ઉચ્છેદ અંગુલ કહેવાય. હવે એ જવ કેટલો લેવાનો? તો માથામાં જે જૂ હોય છે ને એ ઉપરા ઉપરી 8 મૂકીએ અને એની જે સાઈઝ થાય ને એવો એક જવ લેવાનો. એક જવનું પ્રમાણ કેટલું? 8 જૂ બરાબર એક જવ. એવા 8 જવ બરાબર એક ઉચ્છેદ અંગુલ. હવે એ જીભ જૂ પણ છે ને નાની મોટી હોઈ શકે, નાની મોટી કોઈ પણ પ્રકારની હોઈ શકે, પરંતુ જૂનું પ્રમાણ 8 લીખ ભેગી થાય અને જે સાઈઝ થાય ને એવી એક જૂ લેવાની છે. બરાબર? એટલે એમ એમ કરીને વૃદ્ધિ પામશે.
आठ लीग एनी साइज बराबर एक जू आठ जू बराबर एक जव आठ जव बराबर एक उससे अंगूर बराबर छे हाथना अंगूठानी अंदर आपनो जे लोको सुद पक्षमा जन्म हसे एने आ अंगूठानी अंदर जव जेवु चिन्ह हसे आउ आवे छे એટલે जव नु आकार छे એટલે आम ने आम बराबर छे એવા આઠ ભેગા થાય ત્યારે શું કહેવાય એ ઉચ્છેદ અંગુલ બરાબર છે હવે એ ઉચ્છેદ અંગુલ એટલે આ આ પ્રમાણ આવશે કારણ કે ચાર ઉચ્છેદ અંગુલ ભેગા કરીએ ને એટલે આને શું કહેવાય મુઠ્ઠી બરાબર છે એટલે ચાર અંગુલ આ રીતે છે આમ અંગુલ માપવાના નહીં મપાય આ રીતે એટલે ચાર ઉચ્છેદ અંગુલ એટલે ચાર અંગુલની મુઠ્ઠી પછી આવી રીતના ત્રણ મુઠ્ઠી કરીએ ને એટલે એક વેન થાય એક વેન તો બે વેન બરાબર એક હાથ આટલું પ્રમાણ એક હાથનું થાય બોલો છેલ્લું કયું પ્રમાણ બોલ્યો બે વેન પ્રમાણ એક હાથ એટલે કેટલા અંગુલ થાય 24 જો ચાર અંગુલની એક મુઠ્ઠી એવી ત્રણ મુઠ્ઠી થાય તો એક વેન થાય એવી બે વેન બરાબર એક હાથ 24 અંગુલનો એક હાથ થાય એટલે હાથ એટલે આટલું પ્રમાણ સમજ હાથ પહેલા શું બોલ્યો તો વેન વેન પહેલા મુઠ્ઠી મુઠ્ઠીની પહેલા અંગુલ બરાબર ને અંગુલની જવ પછી હજુ આગળ પ્રમાણ છે પરંતુ અત્યારે આપણે પ્રયોજન નથી એટલે બોલતો નથી પરંતુ આગળનું શીખવાનું છે આ એક હાથ થયો પછી અહીંથી માંડીને આ બે હાથ થાય અને દંડ કહેવાય અને આ જે છે ને એને ધનુષ કહેવાય ચાર હાથ બરાબર એક ધનુષ થાય ચાર હાથ બરાબર એક ધનુષ એટલે કેટલા અંગુલ થાય ધનુષ બરાબર એક ગાવ અને ચાર ગાવ બરાબર એક યોજન કહેવાય હવે એક ગાવ એટલે બે માઇલ કહેવાય છે એક ગાવ બરાબર બે માઇલ આવે હવે દરેકમાં જુદું જુદું પ્રમાણ હશે પણ મને જે ખ્યાલ છે એટલે એક ગાવ બરાબર બે માઇલ થાય છે એટલે એક ગાવમાં લગભગ આઠ માઇલ થાય અને એક માઇલ બરાબર કિલોમીટરમાં જોઈએ તો 1.62 કિલોમીટર થાય બરાબર છે તો બે માઇલ બરાબર 3.25 જેવા કિલોમીટર થાય એટલે 8 માઇલના કુલ 13 કિલોમીટર થાય છે બરાબર છે ફરીથી બોલું છું એક ગાવ બરાબર કેટલું કીધું તું પ્રમાણ બે માઇલ એની પહેલા ધનુષમાં કેટલું કીધું તું 2000 ધનુષ બરાબર એક ગાવ અને એક યોજન બરાબર યાને કે કેટલા ધનુષ 8000 ધનુષનો એક યોજન બને આ જે બધા પ્રમાણ મેં તમને જણાવ્યા એ બધા પ્રમાણ ઉચ્છેદથી માપીને તો છે અને એના દ્વારા વ્યક્તિના શરીરની હાઈટ મપાય છે શરીરની હાઈટ ઋષભદેવ અજિતનાથ ભગવાનની હાઈટ કેટલી હતી 450 ધનુષ તો એ ધનુષ કયા આ મનુષ્યની વધારે વધારે હાઈટ કેટલી હશે 500 ધનુષ હોય 7-8 કેટલી
ના અત્યારે નહીં વધારે વધારે હાઈટ કેટલી છે મનુષ્યની મનુષ્યની વધારે વધારે હાઈટ ત્રણ ગામની ત્રણ ગામ એટલે 6000 ધનુષ આપણે અહીંયા પહેલો આરો જ્યારે ચાલતો હતો ને ત્યારે એ અવસ્થામાં હતી એટલે આપણે અવઘાણા નામનું દ્વાર આવશે ત્યારે આપણે એની અંદર બધું જોઈશું આટલું વિશાળ પ્રમાણ છે તો આ ત્રણ ગાવ ઉચ્ચેત અંગુલથી માપ કાઢતા જે પ્રમાણ ત્રણ ગાવનું આવે એ લેવાનું રહેશે તો આપણે ગઈ વખતે રત્નપ્રભાનું જાડાઈ કેટલી કીધી અને તમસ તમા પ્રભાની તમે બોલો તમસ તમા પ્રભા 1,08,000 વપરાય છે એ અલગ પ્રકારનું યોજન છે બરાબર છે પેલા ઉચ્ચેત યોજન બધાને ખ્યાલ આવી ગયું તમને ખ્યાલ આવી ગયું બોલો તો ઉચ્ચેત યોજન કોને કહેવાય ફરીથી બોલું બધાને એટલે તમે લોન કરીને આવવાના છો ને ચલો સર્વપ્રથમ 8 જવ બરાબર 1 ઉચ્છેદ અંગુલ 4 ઉચ્છેદ અંગુલ બરાબર મુઠ્ઠી બરાબર છે એવી 3 મુઠ્ઠી બરાબર 1 વેંત 2 વેંત બરાબર 1 હાથ અને 4 હાથ બરાબર 2000 ધનુષ બરાબર અને 4 ગાવ બરાબર બરાબર છે ઔષધથી બધા પ્રમાણ કયા હવે બીજા નંબર નું કયું નામ લગાવવું શાશ્વત જેટલા પણ પદાર્થો છે ને શાશ્વત જેટલા પણ એ જેનાથી મપાય છે ને એ પ્રમાણ અંગુલ છે શું બોલ્યો શાશ્વત જેટલા પણ પદાર્થો છે એના માપ જેનાથી માપી શકાય છે એ માપને પ્રમાણ અંગુલ કહેવાય છે બરાબર છે માપવાનો પ્રકાર બતાવ્યો છે વ્યાખ્યા આ છે પ્રમાણ અંગુલની પ્રમાણ પુરુષોનું અંગુલ તે પ્રમાણ અંગુલ કયું કીધું પ્રમાણ પુરુષોનું અંગુલ તે પ્રમાણ અંગુલ કહેવાય આ એની સાચી વ્યાખ્યા છે શું બોલ્યો પ્રમાણ પુરુષનું જે અંગુલ એ પ્રમાણ અંગુલ કહેવાય તો આ અવસર્પિણીમાં પ્રમાણ પુરુષ તરીકે ઋષભદેવ પરમાત્મા છે એટલે ઋષભદેવ પરમાત્મા અથવા ભરત ચક્રવર્તી એમના અંગુલનું જે પ્રમાણ એ પ્રમાણ અંગુલ કહેવાય બરાબર છે અને એ પ્રમાણ અંગુલથી તમામ શાશ્વત પદાર્થોના માપ મપાય છે જેમ કે રત્નપ્રભા ની જાડાઈ 1,80,000 યોજન આ યોજન કયું તો આ પ્રમાણ યોજન સમજવાનું કઈ વસ્તુ બાકી રહી ગઈ પાછળ આવે પ્રમાણ યોજન થી શાશ્વત પદાર્થો મપાય છે મેરુ પર્વત નું પ્રમાણ કેટલું છે 1,00,000 મેરુ પર્વત નું પ્રમાણ 1,00,000 યોજન જંબુદ્વીપ નું પ્રમાણ 1,00,000 યોજન અડીદ્વીપ નું પ્રમાણ 45,00,000 યોજન કારણ આપણે જે સ્થાનમાં રહીએ છીએ ને એ સ્થાનનું નામ શું છે પરક્ષેત્ર એ ક્યાં આવેલું છે જંબુદ્વીપમાં હવે જંબુદ્વીપનું પ્રમાણ 1,00,000 યોજન આ શાશ્વત છે એટલે એ 1,00,000 યોજન સેનાથી માપવાનું પ્રમાણ અંગુલથી હવે પ્રમાણ અંગુલનું માપ તમને સમજાવું
ઉચ્છેદ અંગુલ નું જે પણ હોય ને મુઠ્ઠી ઉચ્છેદ અંગુલ તો પ્રમાણ અંગુલ મુઠ્ઠી બોલું ને તો મલ્ટીપ્લાય 400 કરવાના 400 ઉચ્છેદ મુઠ્ઠી બરાબર 1 પ્રમાણ મુઠ્ઠી એટલે જેટલું ઉચ્છેદ નું છે ને ઇન્ટુ 400 કરો ને એટલે પ્રમાણમાં કન્વર્ટ થઈ જાય એક પ્રમાણ અંગુલ બોલું તો ઉચ્છેદ અંગુલ કેટલા હોય 400 બરાબર છે એક પ્રમાણ યોજન બોલું તો ઉચ્છેદ યોજન કેટલા 400 યોજન દરેકમાં 400 ગુણા છે ઉચ્છેદ અંગુલ કરતા પ્રમાણ અંગુલ 400 ગણું વધારે છે એટલે 400 ગુણા છે એક પ્રમાણ બરાબર 400 ઉચ્છેદ બરાબર એક ઉચ્છેદ યોજનમાં કેટલા કિલોમીટર કીધા હતા 30 યોજનમાં 5200 ના ના એક ઉચ્છેદ યોજનમાં કિલોમીટર કેટલા કીધા હતા લગભગ 13 કીધા હતા બરાબર છે માં એક ગામમાં 2 માઈલ તો 4 ગામમાં 8 માઈલ હતા બરાબર છે એક ઉચ્છેદ યોજનમાં 8 માઈલ થાય છે એટલે આપકો ખ્યાલ આવી ગયો તો પ્રમાણમાં કેટલા માઈલ થાય 3200 માઈલ થાય બરાબર હવે કિલોમીટરમાં બોલીએ એક ઉચ્છેદ યોજન બરાબર 13 કિલોમીટર જો હોય તો પ્રમાણ યોજનમાં ઇન્ટુ 400 કરવાથી 5200 કિલોમીટર થાય છે બરાબર છે એટલે ઉચ્છેદ કરતા પ્રમાણ 400 ગણું અધિક છે 400 ગણું પ્રમાણમાં આવે બરાબર છે શાશ્વત બધા પદાર્થો પ્રમાણ યોજનથી મપાય બરાબર એટલે રત્ન પ્રભા પહેલી પૃથ્વી નું પ્રમાણ કેટલું હતું 1 લાખ પૃથ્વી 1,28,000 નરકાવાસો કેટલા હતા 30 લાખ અને છઠ્ઠી નરકમાં કેટલા હતા 14 લાખ બહુ સરસ ચાલો બધાય લેસન તો પાકું કાઢી દે બે અંગુલનું સ્વરૂપ બતાવ્યું હવે ત્રીજું અંગુલ આવ્યું આત્મા અંગુલ જે વ્યક્તિ પોતાના અંગુલથી પોતાની હાઈટ માપતા જો 108 અંગુલ થાય તો તે વ્યક્તિનું અંગુલ તે આત્મા અંગુલ કહેવાય બધાએ આવતી વખતે કહેવાનું છે પોતપોતાના અંગુલથી પોતાની હાઈટ માપવાની છે જેમ કે આ જો માપવાનું આ રીતે નથી આ રીતે માપીશું આ 4 અંગુલ અહીંથી માપવાના અહીંથી નહીં માપવાના 4 અંગુલ 4 8 4 12 આ રીતે માપતા જે વ્યક્તિની હાઈટ પોતાના અંગુલથી 108 અંગુલ થાય તો તે વ્યક્તિનું જે અંગુલ તે આત્મા અંગુલ કહેવાય બરાબર છે અને ના થાય તો આત્મા અંગુલ ભાસ કહેવાય એટલે આત્મા અંગુલ ના કહેવાય એના જેવું પણ એ નહીં આત્મા અંગુલ ભાસ એનાથી શું કાર્ય થાય તો દરેક કાળમાં આ અંગુલ ભિન્ન ભિન્ન પ્રકારનું હોય છે પહેલા બે જે અંગુલ કીધા ને કાયમી ધોરણે એક પ્રમાણ રહે ક્યારે બદલાય નહીં તે જ્યારે આ આત્મા અંગુલ દરેક કાળમાં બદલાય
એટલે કે એનાથી શું કાર્ય થાય, કુવા વગેરે ખોદવાના હોય તો એ આત્મમૂળથી ખોદાય, તળાવ સરોવર મકાનો આ બધું જે અશાશ્વત પદાર્થો જે નિર્માણ કરવાના હોય તે આત્મમૂળથી મપાય છે. આપણે મુખ્ય ઉચ્છેદ અંગુલ અને પ્રમાણ અંગુલની જરૂરિયાત પડશે, બરાબર છે? ઉચ્છેદ અંગુલ અને પ્રમાણ અંગુલ વચ્ચે તફાવત શું છે? 400 ગણો ફરક છે, બરાબર છે? કોઈ પણ જીવ માટે લાગુ પડે ઉચ્છેદ કે પ્રમાણ જીવ કોઈ જીવને એટલે સેમા હાઈટમાં ઉચ્છેદ અંગુલની જરૂરિયાત પડશે. નારકીઓ 500 ધનુષ ની હાઈટ વાળી છે તો એ પ્રમાણ ઉચ્છે, એટલે જેટલા પણ જીવોની હાઈટ આવશે એ બધી હાઈટ નું પ્રમાણ ઉચ્છેદ અંગુલ થી તૈયાર થાય છે. શાશ્વત પદાર્થો પ્રમાણ અંગુલ થી માપતા. સકલ દેડ ધવન દૂર કર જો જિન વર્ણા મે મંગલ કો. પહેલે સ્વર્ગે લાખ 32, જે લાખ 32 છે ને એ શું છે? એ શું છે? જીના લયો નો સંખ્યા છે. પછી આગળ ચાલતા 100 જીનાલયોની લંબાઈ આપી 100 યોજન. હવે એ યોજન કયા લેવાના? આ દંડાઈમાં કહ્યું કે પ્રમાણ યોજન વાળા. પછી ઊંચાઈ 72 છે, વિસ્તાર એનો 50 છે, એટલે 50 પહોળાઈ 100 લંબાઈ 72 ઊંચાઈ. આવી રીતે જે પણ શાશ્વત પદાર્થો છે એ બધા પ્રમાણ અંગુલથી એનું માપ કરવું. હવે આપણે નારકની સ્વરૂપ ચાલતું હતું, પૂર્વે કરેલા બહુ આરંભ બહુ પરિગ્રહ અત્યંત હિંસા વગેરેથી જીવો જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં અસહ્ય વેદનાને અનુભવે છે, એ સ્થાન છે નરક. નરકની અંદર ઉત્પન્ન કુંભીમાં થાય છે. કુંભીનું મુખ છે ને સાંકડું છે અને એનું પેટ મોટું છે. જે ઉત્પન્ન થાય પર્યાપ્તિઓ પૂરી કરે એટલે એનું દેહ ડેવલપમેન્ટ થઈ જાય. બહાર નીકળવા માટે અત્યંત કષ્ટપૂર્વક કદાચ બહાર નીકળી જાય, પરંતુ તે ક્ષેત્રની અંદર 3 પ્રકારની વેદનાઓ થાય છે. 3 પ્રકારની. 1, સ્વતઃ ક્ષેત્ર જ વેદના આપતું હોય, ક્ષેત્રકૃત વેદના. બીજું છે પરસ્પરકૃત, એકબીજા લડતા હોય. અને ત્રીજું છે પરમાધામીકૃત વેદના. પહેલું છે ક્ષેત્ર વેદના. બીજું છે પરસ્પર વેદના અને ત્રીજું છે પરમાધામીકૃત વેદના. પરમાધામી એટલે અત્યંત હિંસક અને ક્રૂર દેવો છે, એને કોઈ કરતા કોઈ વ્યક્તિની દયા આવતી નથી. આ જીવોએ કરેલા પાપના ફળ સ્વરૂપે થોડું પણ પાપ કર્યું હોય ને કદાચ ત્યાંનું બંધ થઈ જાય ને તો ભૂતકાળના બધા પાપો ભેગા થઈને ત્યાં ઉદયમાં ચાલુ થઈ જાય. આ ભવમાં થોડા કર્યા હોય પરંતુ એ કરતી વખતે જ આપનો પાપોદય કહો કે જે પણ કહો અને તે જ અવસરે નરકનું આયુષ્ય બંધાઈ જાય. પછી ગમે તેટલું કાર્ય કરીએ ને
तो एमा जवु ज पड़े पण गया पण आ भवमा थोड़ुक ज पाप करी तू एवी हिंसाओ पण नथी करी छता पण ए आयुष्य ने कारणे व्यक्ति ने एक क्षेत्र में उत्पन्न थवू पड़े पण एक क्षेत्र एवू छे के आ भव थी कई भवोना पापो जे एकत्रित कर्या छे एने फील्ड नतुं मळतुं અને એકાએક એને આ ક્ષેત્રમાં જન્મ મળીને આ ફિલ્ડ તૈયાર થયું અને એ ફિલ્ડને કારણે લાંબો કાળ સુધી આટલું બધું ભેગું થયું હતું એના ત્યાં ફળો ભોગવવાના મળે તો એ ફળ આપનાર ભિન્ન ભિન્ન ત્રણ છે એમાંનું પહેલું પરમાધામીકૃત વેદના આ પરમાધામીની ક્વોલિટી 15 પ્રકારની છે બધાની પીડા પાણી પદ્ધતિઓ ભિન્ન ભિન્ન છે જે હું બહુ વર્ણવી કરી શકું નહીં કારણ કે મને પણ થોડોક ડર લાગે છે જેને એમ ગિરનાર તીર્થની અંદર આખી એની પ્રાય કરીને સીડી ચાલે છે કે કેવા પ્રકારના વ્યક્તિ પાપો કરે તો કેવા પ્રકારની નરકમાં પરમાધામીઓ યાતના આપે તો આ અસુર નિકાયના મહાસંકલિષ્ટ આ દેવો દ્વારા જીવોને હેરાન પરેશાન કરવામાં આવે છે એટલે નરકમાં અલ્પપન શાંતિ નથી વેદના વેદનાની વેદના જ પરમાધામી ત્રણ નરક સુધી હોય છે એ ત્રણ નરક સુધી આની પરમાધામીકૃત વેદના હોય ક્ષેત્ર વેદના સાથે સાત નરકમાં હોય કોઈ નરક એવી નથી કે જેમાં ક્ષેત્ર વેદના ના હોય એ ક્ષેત્ર વેદના કેવી છે એ હમણાં વર્ણવીશું અને પરસ્પરકૃત જે વેદના છે એટલે એકબીજા લડે લડવામાં લાકડીઓ ગદાઓ તલવારો આ બધા હથિયાર કહેવાય અને એકબીજા ઉપર જીવાણુથી એટેક થાય બે પ્રકાર વેદના પરસ્પરમાં પણ બે પ્રકાર પ્રહરણ યાને કે પ્રહાર કરીને જે થાય ને એવા શસ્ત્રવાળી વેદના પાંચ નરક સુધી હોય એટલે હથિયારો દ્વારા એકબીજા ઉપર પ્રહાર થઈ શકે એવી વેદના પાંચ નરક સુધી અને છઠ્ઠી અને સાતમી નરકમાં હથિયારો દ્વારા નહીં પરંતુ જીવાણુઓ દ્વારા આ લોકો પાસે એટલે નરકો પાસે એવી શક્તિ હોય છે નવું સ્વરૂપ વિકૃવી શકે એટલે બનાવી શકે નવું એક માકડનું રૂપ સ્વરૂપ કરે ને તો બીજો મચ્છર તરીકે થાય એટલે જુદા જુદા પ્રકારના જીવાણુ વર્તમાનમાં જે પણ આવતા હોય વાયરસ જે પણ પ્રકારના હોય એવા જુદા જુદા વાયરસોનું સ્વરૂપ લઈને એકબીજા ઉપર એટેક કરે છે બીજું એ છે કે જેમ એક શેરીનું કૂતરું હોય એ બીજી શેરીમાં ભૂલથી કદાચ જતું રહે તો બીજી શેરીના કૂતરાને એવું જ લાગે છે કે મારો આ બરાબરનો દુશ્મન જ છે નથી એને પ્રોપર્ટીનું કંઈ હોય છે ને નથી હોતું તો એ ઝઘડા થતા હોય છે એવી રીતના નરકના જીવોને ત્યાં ઉત્પન્ન થાય ને એક નરક બીજી નરકને જોવે ને તો એને બુદ્ધિ જ ઉત્પન્ન થાય કે આ મારો શત્રુ જ છે એને મારવો જ જોઈએ એમ કરીને બંને ઝઘડા થઈ જાય અને એ ઝઘડામાં વિકરાળ સ્વરૂપ થાય અને કઈ ને કઈ હથિયારો દ્વારા એકબીજા ઉપર પ્રહાર પણ થાય બીજું સાતમી નરકમાં તો અંધારું છે છઠ્ઠી નરકમાં અંધારું છે કદાચ અંધારમાં ચાલતા ચાલતા એકબીજાને ટચ થઈ જાય ને તો પણ એ લોકોને અસહ્ય વેદના થાય અજાણતા ટચ થઈ ગયા તો એકબીજા ઉપર પ્રહાર કરતા કરતા એ લોકો દૂર થઈ જાય પણ વચ્ચે કોઈ બીજો આવે ને એને વાગી જાય એટલે ત્રણ જણની લડવાળ ભેગી થાય આમ વધતા વધતા લગભગ જિંદગી ભર સુધી આ રીતે વેદનાને જ સહન કરતા નારકીઓ અનેક કાળનું આયુષ્ય પૂર્ણ કરે છે
ત્યાં ગાડી સ્વભાવતઃ નિર્માણ થયેલા પડ્યા જ હોય છે. એક ક્ષેત્રના માધ્યમથી જ એટલે એને નિર્માણ કરવાની જરૂરિયાત પડતી નથી. પરંતુ આવા જેમ કે કૂતરું દોડે તો આપણે હથિયાર કોઈ જગ્યાએ શોધવા નથી જતા, રસ્તામાં પડેલો પથ્થરને જ હથિયાર જેમ બનાવી દઈએ છીએ અને એને રોકવા પુરુષાર્થ જેમ કરીએ છીએ, તો ત્યાં ગાડી પણ આવું કંઈક થાય તો તે ક્ષેત્રમાં રહેલા આવા પ્રકારના પદાર્થો દ્વારા એકબીજા ઉપર પ્રહાર કરે છે. હવે ક્ષેત્રકૃત વેદના સાતે નારકીમાં હોય છે. 10 પ્રકારની ક્ષેત્રકૃત વેદના હોય. સર્વપ્રથમ બંધન, પહેલું કયું કીધું? પહેલું કયો બોલ્યો? બંધન. અહીંયા છે ને, જીવ જ્યારે નરકમાં ઉત્પન્ન થાય પોતાનું શરીર બનાવવા માટે, પોતાનું શરીર બનાવવા માટે જે રો મટીરિયલ લેવાનું હોય, જેમ આપણે આપનું શરીર ઔદારિક વર્ગનાનું બનેલું છે એટલે એના માટે જે વસ્તુ જોઈએ એ પૂતગલો આપણે જ્યારે લઈએ તો આપનાને સહેજ પણ પીડા ઉત્પન્ન થતી નથી. પરંતુ નરકના જીવોને એના શરીર માટે જે પૂતગલો ગ્રહણ કરતો હોય છે તે જાણે કે શરીરની અંદર એકી સાથે ઘણી બધી સોય ઘોચાતી હોય એ સ્વરૂપે એ પૂતગલોનું ગ્રહણ થાય છે. આ પહેલી વેદના. સાતે નરકીના જીવો શરીર બનાવવા માટે જે પૂતગલોને ગ્રહણ કરતા હોય છે એ પૂતગલો જાણે કે એમના શરીરમાં સોયો ઘોચતા હોય એવી અનુભૂતિ કરાવતા હોય છે. કયો ભેદ કીધો? આ બંધન. બીજું છે ગતિ. નરકમાં ઉત્પન્ન થયેલા જીવોને એક સ્થાનથી બીજે સ્થાને જવા માટે ચાલવાનું હોય છે તો એમના શરીરની રચના છે ને અને નીચેનું ક્ષેત્ર એવું છે કે પૂરેપૂરો આખો આખો પગ પોતે જમીન ઉપર ટચ કરી શકતા નથી. એક ક્ષેત્ર અત્યંત ઉષ્ણ છે અને એમનું જે શરીર છે ને એમાં પગની તળિયાનો ભાગ અત્યંત સંવેદનશીલ છે, સંવેદનશીલ છે એટલે એની ઉપર કાંકરો પણ ટચ થાય ને તો શિયાળામાં ખુલ્લા પગથી આપણે ચાલતા હોય અને નાની કાંકરી પણ જો આપના નીચેના ભાગમાં જો ખૂંચે એટલે વાગે તો જેમ વેદના કરાવે છે ને તેમ એ લોકોને ચાલવા માટે જે જમીનનો ભાગ એવો હોવાને કારણે અને એમનું શરીરનું નિર્માણ એવા હોવાને કારણે એને ચાલતા પણ અસહ્ય દુઃખની અનુભૂતિ કરવી પડે છે. આ ગતિ. આ બીજા નંબરનું. ત્રીજું સંસ્થાન. સંસ્થાનમાં એમના શરીરનો આકાર. આકારમાં 6 પ્રકારના સંસ્થાન આવે છે. એમાં હુંડક નામનું છેલ્લા પ્રકારનું છેલ્લી ક્વોલિટીનું સંસ્થાન નરકોને હોય છે. આ સંસ્થાન એટલું કદરૂપું એ લોકોનું હોય છે, દેખતા પણ ડર લાગે, બિહામું એમનું આ શરીર હોય છે. ગુરુ ભગવંતે કહ્યું હતું કે કબૂતર જે હોય છે કોઈક દ્વારા એની ઉપર એટેક થવાને કારણે એના શરીરમાંથી બધા પીંછા નીકળી જાય અને એમાંથી લોહી નીકળતું હોય અને એ સકંપન અવસ્થાને અનુભવતું હોય અને એની જેવી આકૃતિ હોય એનાથી પણ ભયંકર નરકના શરીરની આકૃતિ હોય છે. આ સંસ્થાન ત્રીજા નંબરનું. નરકમાં ઉત્પન્ન થયેલા જીવોના શરીર આવા પ્રકારના હોય છે. ચોથો પ્રકાર, કારણ કે એક તો સતત એમના શરીરમાંથી આવી અશુચિ નીકળ્યા રાખે છે એટલે કે શરીરનું છેદન થયેલું હોય એટલે એને કારણે એમને વેદના સ્વરૂપે થાય છે.
બીજું પછી ભેદ ચોથા નંબરનો ભેદ તે ક્ષેત્રની અંદર જે દિવાલો વગેરે અને પોતાનું શરીર દિવાલમાંથી જે પણ પૂતગલો ખરે યાને કે દિવાલના પોપડા ઉકડીને નીચે પડે તો એની અંદરથી અત્યંત દુર્ગંધ નીકળતી હોય છે પોતાના શરીરમાંથી જે પૂતગલો છૂટે તે પણ જાણે કે ચામડી ઉખેડતા હોય ને એવી અનુભૂતિ કરાવતા હોય છે ભેદ એટલે છૂટા પડવું તો દિવાલોમાંથી અને શરીરની અંદરથી જ્યારે પૂતગલો છૂટા પડે એ પણ એમને વેદના આપનારા હોય છે પાંચમો છે વર્ણ એમના શરીરનો વર્ણ અત્યંત કાળો હોય છે છઠ્ઠો નંબર છે ગંધ એમના શરીરની અંદરથી અત્યંત દુર્ગંધ નીકળતી હોય છે આ દુર્ગંધને કહેવા માટે દ્રષ્ટાંત છે કે અત્યંત હિંસક કોઈ પ્રાણી હોય જેમ કે શિયાળ એ મૃત્યુ પામે અને એનું બોડી કેટલાય દિવસથી કોવાતું હોય અને એના બોડીમાંથી જે દુર્ગંધ ઉત્પન્ન થાય એનાથી કઈ ઘણી દુર્ગંધ આ લોકોના શરીરમાંથી નીકળતી હોય છે યાને કે ત્યાંના દુર્ગંધયુક્ત પદાર્થ અહીં કોઈ પણ સ્વચ્છ સ્થાનમાં કદાચ મૂકવામાં આવે ને એમાંથી નીકળતી દુર્ગંધ આખા અમદાવાદને નષ્ટ કરી શકે ને એટલી ભયંકર હોય છે એટલે ત્યાં શરીરનું દુર્ગંધ પણ આવી ભયંકર હોય છે બીજું એમનું આયુષ્ય એવું હોય છે ને કે આટલું બધું સહન કરવા છતાં પણ તૂટતું નથી યાને કે વ્યક્તિનો એક્સિડન્ટ થાય ને વ્યક્તિ મૃત્યુ પામે ત્યાં ગમે તેવું થાય પણ પોતાનું નિયત કરેલું જે આયુષ્ય છે એક સમય પણ ઓછું થતું નથી એટલે આટલો કાળ સુધી વેદનાને અનુભવવાની હોય છે રસ એટલે રસમાં અત્યંત કડવા રસવાળા એમનું શરીર હોય છે સ્પર્શ એમના શરીરનો સ્પર્શ એમના હાથનો સ્પર્શ કરવત જેવો ખરબચડો હોય છે શરીર એટલે અગ્રુ લઘુ નવમો નંબર અગ્રુ લઘુ આપના બધાને આ કર્મનો ઉદય છે કયો કર્મ કીધું એટલે કોઈ પણ જાડો પતલો કોઈ પણ વ્યક્તિ પોતાના શરીરનું વજન સુખેથી વહન કરી શકે તેમ છે કોઈ પણ વ્યક્તિ બીજાનું નહીં પોતાનું જ શરીર પોતે સુખેથી વહન કરી શકે એને સહેજ પણ પોતાના શરીરના ભારની અનુભૂતિ ન થાય કારણ કે અગુરુ લઘુ નામ કર્મનો જીવને ઉદય હોય છે જેવો આપનાને છે ને તેવો નરકને પણ છે છતાં પણ એમને એમનું શરીર કષ્ટદાયી લાગે છે આ અગુરુ લઘુથી એમનું શરીર ભિન્ન પ્રકારનું નિર્માણ થયેલું હોય છે કે એમને કષ્ટ આપનારું બને છે છેલ્લું છે શબ્દ ત્યાં કેટલાક વ્યક્તિને ઇન્જેક્શન દેખે ને ત્યાં ડર લાગે એટલે મુકતા પહેલા જ બૂમો પડી જાય તો ત્યાં નરકીની અંદર નરકના જીવોને આ પરમાધામી દેવો જ્યારે વેદના આપતા હોય ને કે આપવાના હોય
કારણ કે એમની પાસે અમુક પ્રકારનું જ્ઞાન હોય કે નિકટમાં મને ક્યારે વેદના થશે, મને કષ્ટ ક્યારે પડશે, એ જ્ઞાનથી જોઈ શકે છે કે ક્યારે પરમાધામી આવશે, મને કેવી વેદના આપશે. પહેલેથી જ દુઃખી, અને એ દુઃખ આવે ને ત્યારે પોતાના મુખમાંથી જેટલા પણ પ્રિય વ્યક્તિ હોય ને એ બધાના નામ બચાવો 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 કરીને સતત એમાંથી અવાજો નીકળતા હોય. સુરતમાં પૂર આવીને રાત્રિની અંદર પાણી વધી જાય અને કોઈને સહન ન થાય ને કદાચ પાણીમાં કોઈ પડી જાય, લાઈટ તો હોય નહીં, અંધારું હોય અને એ તણાઈ જાય અને બૂમો પાડે, ત્યારે આપના શરીરમાં પણ કંપન ઉઠી જાય. તો નારકીઓને દુઃખ સહન નહીં થવાને કારણે એ લોકો સતત આવા પ્રકારના શબ્દો ઉચ્ચારણ કરે છે. મા બાપ જે રીતે બોલાતું હોય એ રીતે ઉચ્ચારણ થાય છે, એ ઉચ્ચારણ બીજી નારકીને પણ વેદના આપનારું બને છે. 10 પ્રકારની આ સ્વયં અનુભવે એવી હવે ક્ષેત્રની અંદર 10 પ્રકારની વેદના છે જે આપણે મંગળવારે લેવાના છે. બરાબર છે? નારકીના બધાને નામ આવડે છે? બોલો, પહેલી નારકીનું નામ શું? કેમ આવું નામ પાડ્યું? અપર્યાપ્તા એ કયા સમજવાના? અમને છે ને બે વસ્તુ બતાવે, પર્યાપ્ત અને અપર્યાપ્ત. તો અપર્યાપ્તા કયા લઈશું? તો લબ્ધિ પર્યાપ્તા, લબ્ધિ અપર્યાપ્તા, કરણ અપર્યાપ્તા, કરણ પર્યાપ્તા, આમ ચાર લખાયું. તો નારકી અને દેવતાઓ અવશ્ય મેવ લબ્ધિ પર્યાપ્તા જ હોય, અને લબ્ધિ પર્યાપ્તામાં જ્યાં સુધી પર્યાપ્તિ પૂરી ન કરી હોય ત્યાં સુધી કરણ અપર્યાપ્તા, અને પર્યાપ્તિ પૂરી કરી દે ત્યાર પછી એ જીવ કરણ પર્યાપ્તા છે. બરાબર છે? તો બીજી નરકના બે ભેદ કયા? કરકરા પ્રભા નારકી પર્યાપ્તા અપર્યાપ્તા. બરાબર છે? 14 ભેદો થઈ ગયા. ચલો નરકના વિષયમાં બીજી 10 વેદના હું આવતી વખત કહેવાનો છે. એ સિવાયનું કવિ તમને ન સમજાયું હોય તો બોલો, તો એ ફરીથી બોલી દઉં. બોલો. તમને કહ્યું હતું કે આ લોકોના આત્મ પ્રદેશો અખંડ ના અખંડ રે, ભલે બોડી ના ટુકડા થાય. પેલા જરાસંઘ નો વધ કરે છે, કોને બે બાજુ પેલું નાખે છે એટલે એક આ બાજુ ને એક આ બાજુ, ત્યારે મૃત્યુ થાય છે. અન્યથા જરાસંઘ નહીં જે પણ હોય તે નહીં, જરાસંઘ એવું છે તો એના બે ભાગ કરે છે તોય છતાં એ બાજુ જીવિત થઈ જાય છે એવું બતાવે છે. અહીંયા નરકમાં એમના શરીરનું નિર્માણ જ એવું હોય, એક દિવસ નહીં, બે દિવસ નહીં, 10 દિવસે પાછું જોઈન થઈ જાય. ધીરે 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 એના પોઈન્ટો મળતા 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 પાછું અખંડિત થઈ જાય. ના, એ પછી જ્યારે જે સાઈઝમાં ગમે તે પછી બેડોળ થઈ જાય ને એવું નહીં. ધારો કે આ હાથ જે છે તો અહીંયા જ લાગશે, પણ અથડાતા કૂટાતા જ્યારે એની સાથે મેચ થશે ત્યારે એ જોડાણ પામશે, પાછું અખંડ થઈ જાય. ક્ષેત્રમાં જન્મેલા જીવો ફરીથી બોલું છું, આ બંને પ્રકાર જે 10 10 બતાવી
एक क्षेत्रणी वेदना छे एक क्षेत्रमा क्षेत्रमा जे जीव उत्पन्न થયેલા છે એ જીવોનો આ રીતે વેદના છે તેમજ ક્ષેત્રની પણ એવી કક્ષા છે કે જેની અંદર આવા પ્રકારની વેદના હોઈ શકે છે જે હવે બતાવી ત્યાં માતા પિતા ભાઈ બહેન કોઈ કશા સંબંધ રિલેશન નથી કારણ કે કોઈ જન્મ આપતા નથી એટલે જન્મદાત્રી નથી એક માતાએ જન્મેલા બે બાળક હોય તો ભાઈ કહેવાય કે બેન કહેવાય ત્યાં એવું છે નહીં એટલે કાકા નથી કાકી નથી કોઈ પણ નથી તમે એવું કીધું ત્યાં આહાર શું તો ત્યાં ગાડી જ્યારે જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ને તો એ લોકો મનથી ઈચ્છા કરે ને એ ભોજન આવે પણ એટલી વિશેષતા પેંડા વિચારીએ ને તો એની અંદર એકદમ કડવી વસ્તુ જે હોય ને એવા પરિણામ પામે એની પાસે ઈચ્છા તો એવી જ હોય કે પેંડા ખાવું અને એ પૂતગલો જ્યારે મનથી ગ્રહણ કરવાના હોય સંકલ્પ તો એ કર્યો હોય પરંતુ પાપો દઈને કારણે પરિવર્તન થઈ જાય એટલે એ સતત ભૂખ ને ભૂખ જ એ લોકોને લાગતી હોય છે એટલે ક્ષુધા વેદના જે છે જે નેક્સ્ટમાં આપણે 10 પ્રકારની વેદના કહીશું ને એમાં લઈશું બોલો શું હતો પ્રશ્ન જેમાં બધા ઘણા બધા જીવોની હિંસા થાય એવા પ્રકારના જે પાપો એ બહુ આરંભ કહેવાય જેમ કે ઓલ ઇન્ડિયા શબ્દ સાંભળ્યો એનું કાર્ય શું છે કોલ ઇન્ડિયા કંપનીનું કાર્ય શું છે એટલે ખાણ છે એટલે ખોદકામ કરીને ઘણા પૃથ્વી કાયોની હિંસા બરાબર છે એવી રીતના જેની અંદર વસ્તુને સડવા દેવાની હોય અને પછી એમાંથી વસ્તુ બને અને થાય એમાં ઘણા બે ઇન્દ્રિયાદી જીવોની હિંસા થાય તો એ બહુ આરંભવાળી વસ્તુ કહેવાય જેમ કે એમને કીધું સાબુદાના એની ફેક્ટરી હોય તો ઘણા બધા જીવોની હિંસા થાય એવું કહેવાય બોલો પૃથ્વીની અંદર સાથે સાથ નરક આવે કે અલગ અલગ ના સાત પૃથ્વી અલગ અલગ છે સાતે પૃથ્વી અલગ અલગ છે એક પૃથ્વી અને બીજી પૃથ્વીની વચ્ચે ઘણું મોટું અંતર છે એટલે પહેલી રત્નપ્રભા નામની પૃથ્વી બરાબર છે કેટલી જાડી કીધી હતી અને એક રાજ નું તો તમે મને કીધું નહીં હા એક રાજ લંબાઈ એક રાજ પહોળાઈ આ રત્નપ્રભા નામની પૃથ્વી છે એક રાજ એટલે જે પ્રમાણ યોજન વાળું યોજન બતાવ્યું ને એવા અસંખ્ય યોજન બરાબર એક રાજ થાય અસંખ્ય એટલે કહીશું અનલિમિટેડ ખરબો નિખરબો એ બધું નહીં એનાથી કઈ ઘણું મોટું પ્રમાણ છે એટલું વિશાળકાય આ પૃથ્વી છે એની નીચે મેં તમને શું કહ્યું હતું ઘણોદધી કીધું હતું રત્નપ્રભાની નીચે ઘણોદધી છે ઘણોદધીની થિકનેસ કેટલી કીધી હતી કહી દીધી તમને ઘણોદધીનું પ્રમાણ કેટલું કીધું હતું નથી યાદ આવાજ થોડી યાદ છે કીધું નથી યાદ મીડરમાં 20,000 યોજન રત્નપ્રભાની જાડાઈ તો છે જ એ રત્નપ્રભાની નીચે આ ઘણોદધી છે એ ઘણોદધી એક લિક્વિડ છે પણ થીજેલું છે એની જાડાઈ મધ્યમાં 20,000 યોજન અને ધીરે 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 એનું પ્રમાણ ઘટતું જાય છે કારણ કે રત્નપ્રભા નારકી છે ને સર્કલ આકાર વાળી છે ગોલાકાર એક રાજ લંબી એક રાજ પોળી સમજાય છે કે નહીં સમજાય આઈસ્ક્રીમ માટે છે ને આઈસ્ક્રીમ માટે જે બનાવવાની કોઠી હોય છે ને એની અંદર બરફ નાખતા હોય એટલે આજુબાજુ બરફ ભરતા હોય અને વચ્ચે કોઠી એની નાખવાની આવે તો આ બરફના સ્થાને ઘણું દધી સમજવાનું કોઠીના સ્થાને રત્ન પ્રભા સમજવાનું બરાબર છે એટલે નીચે
બરફ છે એની જેમ આ ઘણોદધી છે અને ઘણોદધીની બરાબર એમ ગોલાકારે પણ ઘણોદધી છે એટલે ગોલાકાર છે આખી પૃથ્વી એક ગોલ પાત્રમાં બરફ જમાઈશું આપણે ગોલ પાત્રમાં તપેલીમાં બરફ જામી ગયો છે હવે એ તપેલીને બહાર કાઢવાની અને થોડોક બરફ તપેલીથી છૂટતો પડે ને એવી જે શેપ થાય એની અંદર પાણી ભરી દેવાનું છૂટતો પડે ને પછી પાણીની જગ્યા હોય એટલું પાણી નાખવાનું બરાબર છે એટલે આમ ગોલ બરફ ફેરવવો હોય તપેલીની અંદર જ એમ ફેરવવો હોય તો ફરી શકે એવો રાખવાનું બરાબર આજુબાજુ બધી જગ્યાએ પાણી કરી દેવાનું બરાબર તો એ જે બરફ છે ને એ રત્ન પ્રભા સમજવાનું બરાબર એટલે એ બરફની જે થિકનેસ એમ 180,000 એમ અસંખ્ય યોજન અને જે પાણીનો બહારનો બહારની સાઈડમાં જે પાણી આવશે એટલે તપેલીની અંદર પાણી નાખેલું છે એ પાણી એ ઘણોદધી સમજવાનું આવી રત્ન પ્રભાની સાઈઝ છે એટલે રત્ન પ્રભા નીચે કોણ ઘણોદધી એની નીચે ઘણવા એની નીચે હવે ઘણવાતનું પ્રમાણ કેટલું કીધું તું મેં તો ઘણોદધીનું કેટલું કીધું તું 20,000 હા ઘન ઘણોદધી 20,000 ઘણવા અસંખ્ય યોજનનો થિકનેસ વાળો નીચે એનાથી તનવા એનાથી અસંખ્ય ઘણા યોજન વાળો છે અને પછી અસંખ્ય યોજનનું આકાશ પસાર થાય ત્યારબાદ બીજી નરક આવે કે બે નરક વચ્ચે આ પૃથ્વીની વચ્ચે ઘણું બધું ડિસ્ટન્સ છે પછી બીજી નરક આ જ રીતે બીજી નરકમાં પણ પૃથ્વી ઘણોદધી ઘણવા તનવા પછી ખુલ્લું આકાશ પછી ત્રીજી પૃથ્વી છત્રાથી છત્ર પૃથ્વીનો આકાર છે છત્રાથી છત્ર પહેલું છત્ર નાનું પછી મોટું અને બે છત્રની એટલે વચ્ચે ડિસ્ટન્સ એટલે અંતર પણ છે તેમ પહેલું છત્ર એટલે રત્નપ્રભા બીજું છત્ર એટલે શર્કરા ત્રીજી એટલે અને છેલ્લી કઈ છે આ સાતે નારકી છે નરકના જીવ મધ્ય રહેલા હોય ના સાતમી નરક છે ને એમ લંબાઈમાં સાત રાત છે પહોળાઈમાં સાત રાત છે એમ એક એક પૃથ્વીમાં તમારે સમજવું પહેલી એક રાત લંબાઈ પહોળી બીજી બે રાત લંબાઈ પહોળે એ રીતે છે તો એની અંદર મધ્યમાં વચ્ચેનો જે એક રાત છે એમાં જીવો હોય છે એને ત્રસ નાડી કહેવામાં આવે છે કદાચ જો ચિત્ર હોય તો હું તમને જોઈને બતાવું હોય તો દેખાતું તો નથી બે બોલો તમે ના જોશો આ બીજી ચોપડી છે ઉપરનો દેવલોક છે ને આપણે મિડલમાં રહીએ છીએ તો આ જે સાત રાત લંબાઈ છે એની આમ એની બરાબર મધ્યમાં ત્રસ નાળી છે બરાબર મધ્યમાં એ પણ સર્કલ આકારની છે અને ત્રસ નાડી માં જ ત્રસ જીવો ઉત્પન્ન થાય નરકના 84 લાખ નરકાવાસો વગેરે બધું નરકના જીવો આની અંદર જ ઉત્પન્ન થાય આજુબાજુ પૃથ્વી હોય ખરી પરંતુ એમાં નરકના જીવો ઉત્પન્ન થતા નથી 84 લાખ નરકાવાસો પણ એની અંદર જ આપને પણ એની અંદર બે ઇન્દ્રિયથી માંડીને એક ઇન્દ્રિય સિવાયના તમામ જીવો આ વચ્ચે જ છે ત્રસ નાડીમાં જ છે બરાબર છે
મનુષ્યો ક્યાં રહે છે, એમને શું છે, બધી વ્યવસ્થા જોઈશું, પણ નરકમાં નથી. નરક માટે છે. નીચે બધી વ્યવસ્થા નરક માટે છે, ઉપર દેવો માટે છે, વચ્ચે આપણે સરસ પ્રશ્ન કર્યો કે આટલી બધી તમે વેદના બતાવો છો, થોડુંક એમને કાંઈક સુખ થાય એવી કોઈ પોઝિશન કરી કલ્યાણ. આ બધાને ખબર છે કે પેલું આવે છે યસ્ય કલ્યાણ પર્વસુ, એટલે પરમાત્માના કલ્યાણ પ્રસંગોએ આ લોકોને અંતરમૂળ સુધી સાતાની અનુભૂતિ થાય છે. એટલે પરમાત્માના જન્મ, જવન, જન્મ, જીવન, કલ્યાણ કોમાં આ લોકોને આનંદની અનુભૂતિ થાય છે. બીજી એક વ્યવસ્થા કહું, કદાચ કોઈક મિત્રમાંથી કોઈક મિત્ર નર્કમાં જાય, કોઈક મિત્ર દેવમાં જાય. હવે એ મિત્ર પોતાના બીજા મિત્રને જુએ કે આ નરકની વેદના અનુભવે છે, તો એ દેવ મિત્ર ત્યાં જઈને જેટલી વાર જાય ને એટલી વાર એને સુખની એટલે સાતા અનુભવાય એવું કાર્ય કરી શકે. મિત્ર સીતાજીના નિમિત્તે લક્ષ્મણ અને રાવણ જી બંને લડતા હતા. અહીંયા તો લડ્યા, મૃત્યુ પામીને નરકમાં ગયા, અને એમને સીતાજી દીક્ષા પાડી અને 12મા દેવલોકમાં ગયા હતા, અને ત્યાંના ઇન્દ્ર બનેલા છે. એમને પોતાના જ્ઞાન બળે જોયું કે આ લોકો મારા નિમિત્તે લડે છે, તો ત્યાં જઈને એ લોકોને સાંત્વન આપી જેટલો કાળ સુધી ત્યાં રહ્યા, તો એ લોકોને એટલો કાળ સુધી સાતા થાય ને એવું કાર્ય કર્યું. એટલે જો આવી રીતે દેવકૃત સાતા પણ હોય, જેમ દેવકૃત અસાતા હોય, તો દેવતા સાતા પણ કરી શકે. અને જે જીવો સુસાઇડ કરીને મૃત્યુ પામ્યા હોય, તો ઉત્પત્તિ વખતે એ લોકોને સાતા હોય, પછી બધાની જેમ અસાતા હોય. શું બોલો? સાતે નરકમાં સમ્યક દર્શન પહેલી વારનું પણ હોય ને તો પ્રાપ્ત કરી શકાય. કેવળ સાયિક સમ્યક તો મનુષ્ય જન્મમાં જ આરંભ થઈ શકે, પૂર્ણાહુતિ નરકમાં જઈને કરી શકાય. એટલે કે ત્યાં સાયિક સમ્યક તો અહીંથી સ્ટાર્ટ કરેલું ત્યાં પૂરું થઈને પ્રાપ્ત કરી શકાય. બરાબર છે. ચાલો બીજું આપણે કોઈ લગાવીએ. સર્વ કલ્યાણકારી સર્વ ધર્માણી.